गायत्री बाळको, स्वस्तिक शिक्षण संकुलना आजना ऑनलाइन वीडियो में हूँ तमारू फरीथी एक बार स्वागत करू छू। तो चलो बाळको, आज आपणे कयो विषय भणीशू? तो आज आपणे गुजराती विषय भणीशू। तो चलो गुजरातीनी अंदर आज आपणे आगळनो टॉपिक शीखीशू अने छेले सरस मजानुं एक बाळ गीत जोईशू। तो जुओ बाळको, अहीं शुं आपेलुं छे? चौरसमां आपेला अक्षरो जेवा अक्षरो शोधी तेना उपर गोळ दोरो। शुं करवानुं छे आपणे अहीं बाळको? कि जे चौरसमां अक्षरो आपेला छे एवा अक्षरो शोधीने तेनी उपर गोळ करवानुं छे। तो जो अहीं शुं आपेलुं छे बाळको? रने कानो बे मात्र रौ। आपणे कानो अने बे मात्रवाळी बाराक्षरी शीखी गया ने? तो जो आने शुं कहेवाय? रने कानो बे मात्र रौ, अने बाजुमां जने कानो बे मात्र जौ। तो रौ अने जौ आपणे अहींया ગોતવાનો છે। તો સૌથી પહેલાં આપણે રૌ ગોતીશું। તો જો આની અંદર તમને રૌ દેખાય છે, હા, તો આપણે એની ફરતે શું કરીશું? ગોળ। પછી જને કાનો બે માત્ર જૌ, તો આની અંદર જૌ દેખાય છે, હા, તો એની ફરતે પણ આપણે કરીશું ગોળ। ચલો હવે એવી જ રીતે નીચે હને કાનો બે માત્ર હઉ, તો ચલો આપણે આની અંદર સૌથી પહેલાં હઉ ગોતીશું અને ગોળ કરીશું। પછી બીજું ટને કાનો બે માત્ર ટઉ, તો પછી આની અંદર ટ દેખાય છે તમને? જો આવી રહ્યો છેલ્લે ટ, ટને કાનો બે માત્ર ટઉ, પછી આપણે એની ફરતે પણ ગોળ કરીશું। આવડે ને બાળકો તમને આવું? ચલો હવે નીચે શબ્દો વાંચો અને લખો। તો જો બાળકો, હવે આપણે બે અક્ષરવાળા શબ્દો વાંચીને લખીશું। તો ચલો આને શું કહેવાય? જુઓ હું તમને લખીને પણ બતાવું છું, તમારે મારી સાથે બોલીને લખવાનું છે। પને કાનો બે માત્ર પૌષ, શું કહેવાય બાળકો? પૌષ, પૌષ। પછી ભને કાનો બે માત્ર ભૌમ, ભૌમ, શું કહેવાય એને? ભૌમ। ચલો પછી ચને કાનો બે માત્ર ચૌદ, ચૌદ, શું કહેવાય? ચૌદ। પછી ઘને કાનો બે માત્ર ઘઉં અને રી, શું કહેવાય એને? ગૌરી, ગૌરી। પછીનો શબ્દ કયો છે બાળકો? કને કાનો બે માત્ર કૌવા, કૌવા, ખબર પડી? ચલો હવે ત્રણ અક્ષરવાળા આપણે શબ્દો જોઈશું। તો જુઓ અહીંયા શું છે? ઘને કાનો બે માત્ર ગૌ શાળા, એટલે કે ગૌશાળા, ગૌશાળા। ચલો પછી ઘને કાનો બે માત્ર ગૌ દાન, ગૌદાન, ગૌદાન। ચલો પછી બાજુમાં ચને કાનો બે માત્ર ચૌધરી, એટલે કે ચૌધરી। ચલો એવી જ રીતે નીચે, ચલો અહીંયા શું આપેલું છે બાળકો? ઘને કાનો બે માત્ર ગૌ માતા, ગૌ માતા, ગૌ માતા। એવી જ રીતે બાજુમાં યને કાનો બે માત્ર યૌગિક, 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 ખબર પડી બાળકો? ચલો હવે આ વાળો શબ્દ જોઈએ આપણે। ઘને કાનો બે માત્ર ગૌદામ, એટલે કે ગૌદામ। ચલો હવે નીચેના શબ્દો જોઈશું। જો બાળકો, નને કાનો બે માત્ર નવતમ, શું કહેવાય આને? નવતમ, નવતમ। ચલો પછી ચને કાનો બે માત્ર ચૌહાણ, ચૌહાણ, ચૌહાણ। અને છેલ્લું, અને કાનો બે માત્ર ઔષધિ, ઔષધિ, ખબર પડી બાળકો? તો જો આપણે આજે બે અક્ષરવાળા અને ત્રણ અક્ષરવાળા શબ્દો લખ્યા છે ને એ પણ વાંચીને, ચલો હું તમને ફરીથી એક વખત આ શબ્દો વાંચીને બતાવું છું। પૌષ, ભૌમ, ચૌદ, ગૌરી, કૌવા, પછી ગૌશાળા, ગૌદાન, ચૌધરી, ગૌમાતા, યૌગિક, ગૌદામ, નવતમ,
चौहान अने औषधि। तो जो बाळको आज आपणे નોટબુકની અંદર આટલું શીખ્યા, તમારે નોટબુકની અંદર આટલું સારા અક્ષરે લખવાનું છે। ચલો હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર જોઈશું। ચલો બાળકો બધા જણ ગુજરાતીની સ્વાધ્યાય પોથી લઈને બેસી જાય। એની અંદર આપણે આગળ ક્યાં આવ્યા હતા તો જુઓ, પાના નંબર 60, યુનિટ નંબર 180। જુઓ અહીંયા શું આપેલું છે કે ચોરસમાં આપેલા અક્ષરો જેવા અક્ષરો શોધી તેના ઉપર ગોળ દોરો, જે આપણે હમણાં નોટબુકની અંદર શીખી ગયા એ જ વસ્તુ આપણે અહીંયા શીખવાની છે। તો ચલો પહેલો અક્ષર શું આપેલો છે, ઘને કાનો બે માત્ર ગૌ, પછી ભને કાનો બે માત્ર ભૌ। તો જુઓ સૌથી પહેલાં આપણે ગૌ શોધીશું, તો આની અંદર ગૌ દેખાય છે બાળકો, હા આપણે ગૌની ઉપર ગોળ કરીશું, પછી ભને કાનો બે માત્ર ભૌ, પછી આપણે ભાવની ઉપર ગોળ કરીશું। ખબર પડી બાળકો? ચલો એવી જ રીતે તમારે આ બે લાઈન જાતે કરવાની છે। હવે યુનિટ નંબર 181 શબ્દો વાંચો અને લખો। તો આ મેં તમને નોટબુકની અંદર લખાવ્યા છે, હું તમને ફરીથી એક વખત અહીંયા એક શબ્દ લખીને બતાવું છું। ચલો આને શું કહેવાય, ઘને કાનો બે માત્ર ગૌ અણ, અને સને કાનો બે માત્ર સૌર, એટલે કે સૌર, ગૌણ અને સૌ, આવી રીતે તમારે શબ્દો વાંચીને લખવાના છે। ચલો હવે છેલ્લો યુનિટ, યુનિટ નંબર 182 શબ્દો વાંચો અને લખો। આ ત્રણ અક્ષરવાળા શબ્દો છે। જો પહેલો શબ્દ શું છે બાળકો, અને કાનો બે માત્ર ઔષધ, ઔષધ, ઔષધ। પછી બીજો શબ્દ, નને કાનો બે માત્ર નવતમ, એટલે કે નવતમ। તો આવી રીતે તમારે આ બધા જ શબ્દો જાતે બોલીને લખવાના છે। તો જો બાળકો નોટબુકમાં તો તમારે હોમવર્ક કરવાનું જ છે, પણ સ્વાધ્યાય પોથીમાં કેટલું હોમવર્ક કરવાનું છે, યુનિટ નંબર 180, યુનિટ નંબર 181 અને યુનિટ નંબર 182। તો આટલું હોમવર્ક તમારે સ્વાધ્યાય પોથીની અંદર પણ સારા અક્ષરે કરવાનું છે। તો ચલો બાળકો હવે આપણે સરસ મજાનું એક બાળગીત જોઈશું।